ધોરાજીમાં છેલ્લા જૂની શાક માર્કેટ બિલ્ડિંગના તોડીને આધુનિક શાક માર્કેટનું બિલ્ડિંગ 2 કરોડથી પણ વધારે ખર્ચ કરીને બનાવાયું છે. તેનો પણ 6 થી 7 વર્ષનો સમય વીતી ગયો છે. આ નવા શાક માર્કેટમાં શાકભાજીના થડાઓ ફાળવવા વિવાદ થયો હતો. આ વિવાદને કારણે હજુ સુધી નવી આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ વેપારીઓને પોતાના થડાઓ ફાળવાયા નથી, જેથી 6-7 વર્ષથી પોતાની શાક માર્કેટમાં દુકાન હોવા છતાં જન્માષ્ટમી ગ્રાઉન્ડમાં પોતાનો ધંધો રોજગાર કરવા મજબૂર બન્યા છે. નવું આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ છેલ્લા 6-7 વર્ષથી તંત્ર દ્વારા કોઈ સાર સંભાળ ન રાખવામાં આવતા નવા આધુનિક બિલ્ડિંગના છાપરાઓના એંગલો તૂટી ફૂટી ગયેલ, ચોરી પણ થઈ ગયેલ છે. શાક માર્કેટમાં અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. માર્કેટમાં દારૂ પીવાય છે, જુગાર રમાય છે, વ્યભિચાર થાય છે. તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ લેવાતા નથી અને હાલ શાક માર્કેટ બિલ્ડિંગમાં પહેલા 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરેલ, પણ જો આ બિલ્ડિંગને કાર્યરત કરવાનું થાય તો હજુ વધુ ખર્ચ કરવો પડે ત્યારે જ શાક માર્કેટનું બિલ્ડિંગ કાર્યરત થઈ શકે તેમ છે. ધોરાજી નગરપાલિકા એરિયામાં શાક માર્કેટ અને જે નોનવેજ સામાન વેચવાનું જે હોય છે એ માર્કેટ, આ બંને નિર્માણાધીન ઇમારતો બની ગઈ છે સંપૂર્ણ રીતે. આપે કીધું એમ અત્યારે કાર્યરત થઈ શકે તેમ છે, પરંતુ તેમાં નિયમાનુસાર સરકારશ્રીની જે ગાઈડલાઇન છે તે અનુસાર એને મૂલ્યાંકન કરવાનું હોય છે અને ત્યારબાદ સરકારશ્રીમાં મંજૂરી મેળવી અને હરાજીની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આની પહેલાં નગરપાલિકા દ્વારા હરાજીની પ્રક્રિયા બાબતે મૂલ્યાંકન કરી અને સરકારશ્રીમાં આ પ્રકરણ મોકલવામાં આવેલું હતું, પરંતુ કેટલીક પૂર્તતાઓ આવતા તેમાં જાજો સમયગાળો વ્યતીત થયેલો અને નિયમાનુસાર 3 વર્ષ થાય એટલે ફરીથી એનું મૂલ્યાંકન કરવાનું હોય છે. જે બાબતે નગરપાલિકા દ્વારા તાજેતરમાં જ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને DLVCની મિટિંગ મળી, તેમાં મૂલ્યાંકન થઈ ગયું. ત્યારબાદ RNB દ્વારા પણ જે ઘટતી પૂર્તતા હતી તે કરવામાં આવી અને વહીવટદારશ્રીના માર્ગદર્શન હેઠળ આ પ્રકરણ અમે સરકારશ્રીમાં મોકલેલ છે. ટૂંક સમયમાં જ સરકારશ્રીમાંથી એનું મૂલ્યાંકન થઈને આવે એટલે એને જાહેર હરાજીની પ્રક્રિયા આપણે કરવાની થશે અને જે કંઈ એના નિયમાનુસાર પ્રક્રિયા થાય તે નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. હાલ જે શાકભાજી છે અડો બની ગયો છે, દારૂ જુગાર એવું વિચારવું છે, આ બાબત શું કહેશો? આ બાબતે આપના માધ્યમથી પણ અમને કેટલીક ફરિયાદો આવેલી હતી એટલે અમારી ટીમ દ્વારા અમે ત્યાં સાફસફાઈ બાબતે પણ કરીએ છીએ, કાર્યો કરીએ છીએ અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા પણ અમને જે માર્ગદર્શન મળ્યું તે મુજબ અમે તેને ફરતે પતરાનું કોડિંગ કરી અને અત્યારે તેને સુરક્ષિત બનાવવા માટે પ્રયત્ન કરેલા છે. છતાં પણ આપના માધ્યમથી અને અન્ય માધ્યમથી જ્યારે પણ આવું કોઈ અમને જાણ મળશે તો અમે એ બાબતે જરૂરી પગલાં લઈશું. નગરપાલિકા લેવલેથી જે પણ કરવાનું હતું તે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. હાલ પ્રકરણ સરકારશ્રીમાં સાદર કરેલ છે. જો ત્યાંથી કોઈ પૂર્તતાઓ ન આવે તો ટૂંકા ગાળામાં આ પ્રકરણ મંજૂર થઈને આવે એટલે નગરપાલિકા દ્વારા તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે. વાજી અમારો વેપાર હતા અહીંયા 25% છે, છતાંય રોજીરોટી નહીં સમય બેવું પડે છે. પણ અમારી જે અમારી જે માગણીઓ છે કે અમારી જે પ્રમાણે અમારા થડા જૂની માર્કેટમાં હતા, તમારી પાસે વીડિયા પણ છે, ત્યાંના ફોટા પણ અમારા ત્યાં તમારી પાસે છે અને કલેક્ટર ઓફિસે અમારા ફોટા પડ્યા છે માર્કેટના, એ મુજબ વ્યવસ્થિત તમને ન્યાય આપો તો અમે જવા તૈયાર છીએ. હાલ કેવી પરિસ્થિતિ છે માર્કેટ? અત્યારની તો પોઝિશન વાત જવા દે એવી છે, આખી ખંડિત થઈ ગઈ છે. આ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે અને એકદમ ખંડિત થઈ ગઈ છે. નવેસરથી એને ઇનોવેશન કરવી પડે. જે પ્રમાણના થડા બનાવ્યા છે એ હાલેમાં નથી વેપારમાં, તમે જઈ શકો છો. તમારી શું માંગણી? અમારી માંગણી એ છે કે વ્યવસ્થિત અમારા જે થડા હતા જેવા હતા એમને અમને એવા જ અમને સોંપે તો અમે જવા તૈયાર છીએ. બાકી અમે બરાબર બેઠા છીએ.